ગોંડલમાં ગણેશનું સમર્થન અને વિરોધ વિશે. તો જૂનાગઢથી મહત્વના સમાચાર. જૂનાગઢમાં જયરાજસિંહની દાદાગીરી સામે પ્રતિકાર સંમેલન જૂનાગઢથી ગોંડલ સુધીની રેલી કાઢવામાં આવી છે. અનુસૂચિત જાતિ સમાજે આ રેલીનું આયોજન કર્યું હતું. ગોંડલ એમએલએના પુત્રએ નિર્દોષ યુવકને માર માર્યો હતો. અનુસૂચિત જાતિની રેલીના પગલે ગોંડલ પોલીસ છાવણીમાં ફેરવાયું છે. ધારાસભ્યના પુત્રના સમર્થનમાં માર્કેટ યાર્ડ હાલ સજ્જડ બંધ છે. તો મહત્વનું છે કે જૂનાગઢમાં અનુસૂચિત જાતિના યુવાનનું ધારાસભ્યના પુત્ર ગણેશ જાડેજાએ અપહરણ કરી માર મારવાની ચર્ચિત ઘટના બાદ સમગ્ર અનુસૂચિત જાતિ સમાજમાં રોષ પ્રવર્ત્યો છે, જેના વિરોધ માટે આ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. આજે અમે અગાઉ કોલ કર્યો હતો એ મુજબ અમારા જૂનાગઢ જિલ્લા અનુસૂચિત જાતિના પ્રમુખ રાજુભાઈ સોલંકીના દીકરા ઉપર ગોંડલના ધારાસભ્ય ગીતાબા અને ધૈરાજસિંહ જાડેજાના દીકરા ગણેશ જાડેજા દ્વારા જે અત્યાચાર કરવામાં આવ્યો છે એની વિરુદ્ધમાં જૂનાગઢથી અમે બાઇક રેલીનું આયોજન કર્યું છે. આ બાઇક રેલી લઈ અમે આગળ વડાલ, વડાલથી ચોકડી, ચોકડીથી નવાગઢ, નવાગઢથી વીરપુર, વીરપુરથી જામવાડી ચોકડી જઈ અને ત્યાંથી અમે ગોંડલ સિટીમાં રેલી સ્વરૂપે ફરી અને ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના સ્ટેચ્યુએ સભાના રૂપમાં ફેરવાશે. તો રાજકોટમાં ગણેશ ગોંડલના સમર્થનમાં ગામો સજ્જડ બંધ જોવા મળ્યા છે. જામવાડી, અનીડા ગામ સહિતના ગામો સજ્જડ બંધ છે. ગણેશ ગોંડલના સમર્થનમાં ગામે સ્વૈચ્છિક બંધ રાખ્યું છે. આ લડાઈ માત્ર બે વ્યક્તિઓ વચ્ચે છે, સમાજની નથી તેવું સરપંચનું કહેવું છે. જામવાડી ગામમાં ગણેશસિંહ જાડેજાના સમર્થનમાં પોસ્ટરો પણ લાગ્યા છે. જે રીતે ગોંડલના ગણેશભાઈની છબી ખરડાવવાના પ્રયત્નો થઈ રહ્યા છે એના માટે આજે સમગ્ર ગોંડલના લોકોએ નિર્ણય લીધો છે. એમાં તમામ અમારા ગોંડલ માર્કેટિંગ યાર્ડના વેપારી, અમારા મજૂરભાઈઓ, અમારા કમિશન એજન્ટ ભાઈઓ અને ગોંડલના લોકોએ નિર્ણય લીધો છે કે ગણેશભાઈ હામો કંઈ પ્રશ્ન હોય તો એ ગણેશભાઈનો પ્રશ્ન નથી, સમગ્ર ગોંડલનો પ્રશ્ન છે. એના માટે આજે ગોંડલને બંધ પાડવામાં આવ્યું છે. આ દલિત સમાજનો પ્રશ્ન નથી, ગોંડલનો દલિત સમાજ ગણેશભાઈના સમર્થનમાં છે. સંજય ઉર્ફે રાજુ સોલંકી એમની ઉપર 3 ગુના છે, એમના પિતા રાજુભાઈ સોલંકી ઉપર 15 ગુના છે, એમના ભાઈ દેવ ઉપર 2 ગુના છે. અને આજ મારે આ કલમ વાંચતા પણ મને શરમ થાય છે કે 354 જેવી સંજય રાજુ સોલંકી ઉપર ગુનો દાખલ થયો છે. એફઆરઆઈ ફાડી ગઈ હોય એ અમારા ગણેશભાઈ ઉપર એક આક્ષેપ નથી. એવા ગણેશભાઈને ગુનેગાર ઠેરવવાના પ્રયત્ન કરે છે ને એના માટે આજે ગોંડલ બંધ છે. જીગૌર આ વધુ વિગતો સાથે જોડાઈ ચૂક્યા છે. ગૌરવજી, ગૌરવ, જે રીતે ગણેશ જાડેજાના સમર્થનમાં એક તરફ અનેક ગામો બંધ જોવા મળી રહ્યા છે, તો એક તરફ આક્રોશ જોવા મળી રહ્યો છે અને રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, શું છે જાણકારી? ચોક્કસ જ બનતી, જે રીતના ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાના પુત્ર ગણેશના સમર્થનની અંદર 84 જેટલા ગામડાઓ છે તે કહી શકાય કે સમર્થનની અંદર સ્વૈચ્છિક રીતે બંધ છે તે મળ્યું હતું. તો બીજી તરફ અનુસૂચિત જાતિ સમાજના લોકો છે તેમના દ્વારા એક મહારેલીનું આયોજન છે તે કરવામાં આવ્યું હતું અને ગોંડલના બાબાસાહેબ આંબેડકર ચોકની અંદર આ એક સંમેલન છે તે યોજવામાં આવ્યું હતું. પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહના પુત્ર ગણેશે અનુસૂચિત જાતિ સમાજના યુવકનું અપહરણ કરી અને જૂનાગઢમાં તેમનું અપહરણ છે તે કર્યું હતું અને ગોંડલના ગણેશગઢ ખાતે આવી અને તેમને નગ્ન કરી અને માર માર્યો હોવાનો આક્ષેપ જે રીતના લગાવવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા એફઆઈઆર છે તે જૂનાગઢ પોલીસ દ્વારા એફઆઈઆર નોંધી અને 11 શખ્સો તેની અંદર ગણેશ સહિત કુલ 11 શખ્સો સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને ગણેશને જેલ હવાલે છે તે કરવામાં આવ્યું છે. જોકે એક શક્તિ પ્રદર્શનના ભાગરૂપે અનુસૂચિત જાતિના સમાજના જે લોકો છે કે તેમના દ્વારા આજે મહાસંમેલન છે તે કરવામાં આવ્યું હતું. રાજુ સોલંકીના પુત્ર સંજુ સોલંકી છે કે તેમનું અપહરણ કરી અને ગણેશગઢ ખાતે તેમને લઈ આવી અને માર મારવામાં આવ્યો હોવાનું જે રીતના આક્ષેપ લગાવવામાં આવ્યો. સાથે જ ગોંડલની અંદર જયરાજસિંહ જાડેજા અને તેમના પરિવાર દ્વારા ગોંડલની અંદર દાદાગીરી કરવામાં આવતી હોવાના આરોપો જે લગાવવામાં આવ્યા હતા. ત્યાર પછી આજે સંમેલન મળ્યું હતું તેની અંદર ક્ષત્રિય સમાજ નહીં પરંતુ જયરાજસિંહ જાડેજા અને તેમના પરિવાર વિરુદ્ધ તેમનો વિરોધ હોવાનો સૂર છે તે ઉઠ્યો હતો. ક્ષત્રિય સમાજ ત્યાગ અને બલિદાન
આપનારો સમાજ હોવાનું પણ ક્યાંક જે અનુસૂચિત જાતિના જે લોકો છે કે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યા હતા. સાથે જ ગોંડલની અંદર આ જે સંમેલન મળ્યું હતું તેની અંદર અનુસૂચિત જાતિ સમાજની 4 જેટલી માંગણીઓ છે તે મૂકવામાં આવી હતી. તેની અંદર ગણેશ ગોંડલ અને ગેંગ સામે ગુચ્છી ચોક હેઠળ કલમો છે તે ઉમેરવામાં આવે. બીજું માંગ એ હતી કે રાત્રે સમાધાન થયા પછી દલિત હોવાની જે જાણ થઈ અને ત્યાર પછી રાત્રે 2:30 વાગ્યે અપહરણ કરી અને માર મારવામાં આવ્યું એટલે કે કાવતરું છે તે રચવામાં આવ્યું. 120 બીની કલમ છે તે ઉમેરવાની માંગ કરવામાં આવી હતી. સરકાર સ્પેશિયલ પીપી આપે તે પણ માંગ છે તે કરવામાં આવી હતી. અને કેસ છે તે રાજ્ય સરકાર દ્વારા ફાસ્ટેક કોર્ટની અંદર ચલાવવામાં આવે આ પણ એક માંગ છે તે મૂકવામાં આવી હતી. જે રીતના વિરોધ છે તે જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ગણેશના સમર્થનની અંદર અલગ અલગ 40 વધુ જે આજુબાજુના જે ગામડાઓ હતા કે તેમને સમર્થન જાહેર કર્યું હતું. સાથે જે ગોંડલની જે નાની બજાર છે તે પણ સંપૂર્ણ રીતે બંધ છે તે જોવા મળી હતી. એટલે કે ક્યાંક ગોંડલ માં ગણેશની સામે આ જે 2 ચિત્રો છે તે જોવા મળ્યા હતા. એક સમર્થનના ચિત્રો જોવા મળ્યા હતા તો બીજી તરફ તેમની સામે વિરોધ. જી ગૌરવ, જાણકારી સાથે જોડાવા બદલ આભાર.